બાપો તો હભરા, એનો બાપ નું ઘર હોય તો ના હભરાય યાર. અલ્યા યાર, જલેબી ને રોજ ગોઠિયા તો છઠી લાઈન ખવડાવતા ને મુ. અલ્યા યાર, ખવડાવું પડે મજૂરી. એક દાવો ગોઠિયા માગે છે, એક દાવો સેવ માગે છે. હું તો ગોઠિયા બારો સેવ બનાવું છું. કશું ના હોય તો 10-20 રૂપિયા થાય તો લાઈન ખવડાવું પડે. હું યાર સેન્ડલ નું બેન્ડલ કેટલું લાઈન રોજ નવું નવું માગે છે. બહેરું હોય તો બધું લઈ આવું પડે. મારી વાત આપડો ના હોય ને પૂછાવો નહીં હોતા જોતે લઈ આવે છે. અરે લઈ ભાઈ, હું એમ આપવા છે. તમે હારા છો નસીબ વાળા, તે પોતાના બહેરા લઈ આવવા મળે છે ને કે બીજા બીજો લોકો લઈ આવે છે. તમને ખબર છે તમારું બહેરું છે, કોઈ બીજાનું નહીં. તમે આટલી બધી મજૂરી કરો, એટલું તો કમાતો નહીં. રોજ છતી લાવું સેન્ડલ નવો નવો. જિંદગીમાં કંટાળવાનું ના હોય. જિંદગી કંટાળવા માટે નહીં, સુખ શાંતિ જીવો. અને મારવાનું ના હોય, સમજાય થી પત્તું હોય તો પછી મારવાનું. આ ધોકો લઈને ના દોડવાનું હોય યાર. શેરી કરું છું, એટલું લાઈન જઈને ખવડાવું છું. પકોડી એ ખાય, દાબેલી એ ખાય, જલેબી એ ખાય, બધું ખવડાવવું પડે. આજકાલ નો બહેરો એવો હોય છે યાર. એટલે મારે ખવડાવવા જવું પડશે, ખવડાવવું જ પડશે. કે હું કરશો તાને? મારી વાત સાંભળો, નાઈજ્યું પછી તમે હોટલ માં ખાવ 10-15 દાડા, એટલે આ હોટલ નું ખાઈ ખાઈ બીમાર પડશો, મરી જવા તો થશે તમારું. કયો સારું છે? વાત નહી કરો પછી. આ ધોકા મેલે કોઈ બહેરો ના રે. સાચવવું પડે, પ્રેમ થી વાતો કરવી પડે ને સમજાવવો પડે. તાને બહેરો શેઠ, પ્રેમ થી નહીં સમજતો, મોટા પર આ લાકડી લેવી પડે. બધું સૌથી સારા મારી ભાષા પ્રેમ ની છે, અને પ્રેમ માં સમજાય એવું કોઈ નહીં. મને સમજાવ એવી સમજાવજો, ભાષા સમજાવશું. તમે જજો અને ઘેર હાથી મોકલી દેજો. પ્રેમ જેવી કોઈ ભાષા નહીં, બીજી આ ધોકા મેલે કોઈ સમજતું નહીં. હા તને સમજાવી મોકલો ઘેર. હાલે હું મોકલું છું. જો તાને યાર શરમ આવશે કે નહીં? લોભા લોભા ધોકા લઈને નીકળી પડો છો, અને વાગી બી હશે તો શું કરશો? દવાખાનો ભર્યા મરી જવો ખોટા. તાને યાર શરમ થાય કે નહીં? ના મારા હું સમજાવી મોકલ્યો છે. તને શરમ આવે છે કે નહીં? એ મજૂરી કરે છે, લાવે છે થોડું થોડું કમાઈ. તું વળી નવા નવા આવત કરીશ, પકોડી જલેબી દાબેલી ગોઠિયા આ બધું શું ખાવાનું આવે છે? મહેનત કરતો હોય, આપણા ઘરમાં જેવું ચાલતું હોય એ રીતના શોખ જવું. આપણા બધા શોખ પૂરા ના થાય, પણ પોતાના ઘરનું વિચારવું પડે. કોઈ બહાર નો વ્યક્તિ નહીં, તમારું એકબીજાને હંપી જવું પડે, પોતપોતાનું વિચારવું પડે. એટલે ચાદર લોબી હોય એટલા પગ પોળા કરો, પછી બહાર નીકળી જાવ તો ઠંડી હોય. જો બોલ્યા કે નેળો ઘેર તમારે સ્ત્રી ની જાત ને પોતાના ઘર નું વિચારવું પડે. બીજા ઘેર આવે પણ એને તારવાનું વિચારવું પડે, એને ડુબાડવાનું ના હોય. ના બોલે હું સમજાયો છે, તમે તાર જોવો તો નહીં. કશું ડખો નહીં થાય, હું બેહું છું. તું છો જઈએ.
જિંદગી જીવશે એ જ ખબર પડતી નહી. કોઈના ઘરમ ઝઘડા નહી થતા, ઓન જ રોજ ઝઘડા ચાલુ ચાલુ હોય છે. કંટાળ્યા છીએ આવાથી તો ગામમાં. મારી વાત સાંભળો, આ તો ઝઘડો ના થાય ને એવું કરીને દુકાન જ ભરી દેશે. રોજ ને રોજ તમે ડખા લઈને આવો છો. મારા ગલ્લા લઈ લઈને ધોકા લઈ લઈને આવી તમારું એ નામ નહી લે. આ રોજ ઝઘડો થાય છે ને એ ઝઘડો કદી ના થાય ને એવું કરીને મેલો. બહાર કાઢો તમે. હું 3 દાડો થી વિચાર કરું છું કે આ શમ હોમ થાય છે. તમે એ બે આજે આખો કેસ જ પૂરો કહી નાખો છો. બાળી છો કેસ પટાવા જો આવ્યો છું તને. આ જિંદગી નું દુઃખ કાઢવું હશે. મારા જિંદગી નું દુઃખ જ બહાર કાઢી રાખું છું. બધું કશું દુઃખ ના થાય. તને હું નહીં લીયા તો બધું લીયાલો છો તમે બે. આટલા મારા આ જિંદગી નું દુઃખ કાઢવું છે. પટાઈ દેવ છે. આ જોઉં છે કે દુઃખ જ હું સજો. આ દુઃખ ઉભારો ખબર પડે છે. આજે ઉભારો કોલ આવો. મારા ગલ્લા નો બધો સામાન છો મેલ છે એ તું બતાય. આજે જવાન નહીં તારો છો. કાઢ પણ બધું કાઢ. સામાન બધો બહાર કાઢ. મારો રોજ જે દાડ તમારો ઝઘડો થાય એ દાડ પૈસા જતા રહેશે, વસ્તુઓ જતી રહેશે. આ બધું જાય છે છો. અને મને તો ખબર પડી જતી. તારો મોમી ને જ હું ગોમો હમણાં જોઈને આવ્યો કે લડાઈ હની છે એ જ હું ખોરતો હતો તાનો. અને મને ખબર પડી જ જતી કે આ રોજ એકાદો આ કેસ તમે આવો ને એ દાડ જ આ કેસ બનાશે. જો આ બધો માલ ને આ લડાઈ ના બોના જોરદાર ધંધા રોજ શીખી જશે. બીજી વખત હું ના કેતો લે. એક વખત ચોરી કરી હોય બીજી વખત ના જવા. જો કર્યો ને લખો. અમુક ખબર પડશે કે શેઠ સેવી હાલત કરશે. કેતો કે મારા મોમી નો મગ બહુ ભાવ છે. તારા મોમી નો મગ બહુ ભાવ છે પણ મારા શેઠ મગ કાઢી નાખ. હું ના જવા બી ભણો આવશે કે નહીં. આજ ખબર પડશે ભણા ને કે પકડાયા પછી શેવી કેવું થાય છે. તેદાર જોઈ રહ્યા મને. આજ ખબર પડી જશે કે શેઠ સેવી હાલત કરે છે અને કોક પકડાય ને કેવું કેવું થાય છે. અને આજ શિકાર ખબર પડી જાય લાગે છે કે અરે ચોર હ રોજ મંડ્યા છે. મારા દુકાન માં માલ કાઢી જોઈશ. સેવા સેવા આઈડિયા લાવ્યું છે. જોને ગાગરોમ છેલ્લો ગાલી ગાલી આ જોકે પહેર્યા છે. આવો તમને આલું. ફરીથી કોકદાળ ગામમાં તો ભેગા થશો કે આવો. ગલ્લામાં એક રૂપિયો મેલ્યો નહીં. બોલો રોજ આવું તે ધોકા લઈ લઈ શેડી દોડ. હું તો કીધું આ તો બૈરું હશે તે વળી સેવા કરીએ. કોકને લડતો લડવા ના દેવા કે મુકાવા પડે કે તે. હું તો હતો તે દુકાનમાં બેહાર દઉં પેલા બહેરાને. અને આ તો મોય પહેરીને બધું મગ ને ખોડ ને ચોખા ને બધું લઈ ગયા. અને પૈસા મારા બેટા જોવા તો ખરા પૈસા મેળતા નતા. આવું તો 107 વખત કરી દીધું. અને જેટલી વખત મારા ગલ્લા લડતો ને લડતો આવું એટલી વખત મારા ગલ્લાનો સામાન જ ઓછો થઈ જાય. મને મગજમાં ટેન્શન આવી ગયું હતું કે મારો હિસાબ શા મળતો નહીં. આ સામાન જાય છે શો. ઉંદેડો તો મેં કંઈ મેળ્યો નહીં. ખાઈ જાય છે કોણ. પછી મને ખબર પડી
ઓવાની ડોસી ગોમમાં હું ભાળી જતો એટલે મૂકો આ બીજી ડોસી છે એ આવશે ના લડશે કઈ રીતે તાણે એટલે જ દેખા પડ્યા હતા અને એટલે જ મને ખબર પડી રહી હતી તમે આવો આમ આવો દુકાનમાં તો આવશો કે ગોમમાં તો દેખાશો કે રોજ આપણો અતાણું સારું હતું તે આઈડિયા મારતો હતો ને મામા એમાં આપણો ઘર હેડતું હતું અરે હું આઈડિયા પણ આવો વારા ઘડીએ ભોળા એ ના જવાય પછી ગમે તેવો હોય ને પણ એની ખબર પડે કે મારા એ ચોરી થાય છે પણ મેં કમ્પ્લેટ કોમ કાર્ડ નહોતું કર્યું મારું જ નહોતું છે ને નાળું ખરો ઘાઘરા નું એક જ થેલી જબરજસ્ત પણ પકડાઈ જાય નું હું તેલ ને કોઈ શું ખૂટવા જતો હતો મમ્મા ઘેર મમ્મી ખુશ ખુશ રહેતો હતો ખુશ ખુશ રહેતો પણ તારા મમ્મી ને વાત ના કરતો કે ઘાઘરો એ મેલી ને આવ્યા છે ને કે આપણા બેના બહેરા શેઠ ને તો નહીં પાસે પણ તારી મમ્મી ભાઈ નાખશે આખો તો મુવા 400 રૂપિયા થાય તો મારા મમ્મી લેવો ને એવો ઘાઘરો સિલાઈ લાવી દેવો છો મને તો મગ ની ચિંતા નહીં પણ ઘાઘરા ની ચિંતા છે ફોર્ડ નું તેલ ને બધું લાવી દેતો હું તો ટાઈમ શેર ટાઈમ હું મારા મમ્મી ખૂટવા જ ના દઉં મને જોવા દે કોઈ આવતું નહીં આવતું નહીં વાંચી હેડવાડ કર ને કઈ પણ સીધો લઈ રાખશે ને તો બહેરા આપણા તૂટી રહે ને મગ કાઢી નાખી આપણા એ વાત સાચી લાકડી નાખીને કીધું બીજી લાકડી લઈને જવું પણ તું આવી ગયો એટલે બજારમાં લાકડી ઘાઘરો બધું લઈ જવું છે મારા મમ્મી નું પણ અમે જવું નહીં કરો અને એવા જ કલર નું લઈ આવું પડશે નકા મારી આબરૂ કાઢશે ગોમ વચ્ચી આબરૂ ભૂલ આપણે બે જવું લેવા કલર તો મને ખબર છે મામા મારા ગલ્લામાં માલ ઓછો થાય છે એ દાડાની જ મને ખબર પડી જતી અને રોજ લડાઈઓ હોય તોય ઘરમાં આવા ના આવા હોય એટલે લડાઈઓ તોય કે આઈડિયા મારે છે જો કમાવાના ધંધા લાયા છે આવો આ જેટલા વખત આ ગલ્લામ રહેન પહેર્યા છે એ દાડા માલ કમ્પ્લીટ ઓછો થયો છે આ સામાન બધો ઇમાન ઇમા તો મારા નુકસાન હેઠતું હતું મને ખબર પડી જાય કે ગલ્લામ નુકસાન આવ્યું છું હતી આપણો એક વ્યવહાર રૂપિયાનો કદી આગો પાછો હતો ને એના નુકસાન છે રીતે આવ્યું એ દાડાથી જ મને ખબર પડી જતી આ નુકસાન પડ્યું ને એ દાડાથી જ કે કોક ના કોક લોચો લાગે છે આમાં આબા દે ઇવાન વાટ જ જોઈ રહ્યું છે આવું એટલે ઇવાની ખબર છે આબા દે ઇવાન જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો આ વિડીયો માત્ર મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલ છે આ વિડીયોને કોઈ પાત્ર કે કોઈ ઘટના સાથે કંઈ પણ સંબંધ નથી જય માતાજી